राधनपुर शहर में कांग्रेस पार्टी की बोडी द्वारा रूपया 2.75 करोड़ खर्चे शहर विविध विस्तारों में सीसी रोड पानी की पाइपलाइन जेवा विकासलक्षी कामों राधनपुर पूर्व धारासभ्य रघु देसाई हस्ते खातमुहूर्त करवामां आव्युं हतुं। जेमा डामरका जेवा जे 50 वर्षथी रोड नथी बन्यो ते काम उपरांत राजगढ़ थी जीबी सुधी मेन रोड, भक्तिनगर मसाली रोड परनी सोसायटी, बिलोटी दरवाजा मेन रोड जेवा अनेक कामों साथे अलग अलग 33 रोड अने अन्य कामों अलग अलग जग्याए पूर्व धारासभ्य रघु देसाई द्वारा खातमुहूर्त करवामां आवेल छे। साथे ज पूर्व धारासभ्य रघु देसाईए चालू धारासभ्य उपर आक्षेपो कर्या हता। धारासभ्य तरीके जो मैंने 3 वर्ष मळ्या था एमां विस्तारना 450 करोड़ थी पण वधारे कामों ग्रांटो अमे लाया छे। एमां राधनपुर नगरपालिका में मेन रोड ने 1,40,00,000 रुपया अने टोटल नाना मोटा थे 37,00,00,000 ने 2,88,00,000 ग्रांटो पास थे। चूंटणी डिक्लेर थवाना कारणे आ काम बंध रहे आचारसंहिता हिसाब जे काम मार समय कर कामों उद्घाटन आज अमे कर हजू आ विस्तार में 200 करोड़ कामों मैं पास कराया एम सातरपुर विस्तार में नर्मदा 126 करोड़ काम नाना मोटा रोड रस्ताओ एवं 27 कामों उद्घाटन बाकी है। धारासभ्य चूंटायेला મારા કરેલા કામોના ઉદઘાટન કરે તો 5 વર્ષ પૂરા થઈ જાય છે। એટલે મેં કરેલા કામો હતા નગરપાલિકા કોંગ્રેસની છે અને જેની બોડી હોય એ જ ઉદઘાટન કરે એટલા માટે મેં ઉદઘાટન કરે। ચૂંટાઈ ગયા પછી 1,40,00,000 કામ માટે જેને ઉદઘાટન કરવા માટે નગરપાલિકાના પ્રમુખના હાથમાંથી ત્રિકમ પાવડો લઈ લેતા હોય ત્યારે જેને કામ કર્યું હોય એને જશ મળવું જોઈએ। રાતોરાત જસ લેવા નીકળેલા લોકોએ વિચારવું જોઈએ કે પ્રજાનું કોના હૃદયમાં હિત છે તો રાધનપુરની જનતા જાણે છે। જનતાનો ચુકાદો લોકશાહીમાં સૌથી છેલ્લો છે, જનતા જનાર્દન જે નક્કી કરે એ અમને સ્વીકારી લો, પરંતુ વિસ્તારમાં સારા કામ થાય એ એક લોકસેવક તરીકે મારી જવાબદારી છે। અને હજુ પણ જે કામોના અહીંયા કામ થવાના એ કામોમાં ચોકીદારી મારે કરવાની છે। કોઈપણ ખોટો ભ્રષ્ટાચાર કરશે હું ચલાવી લેવાનો નથી, એના માટેની મારી લડત ચાલુ રહેવાની। અહીંયા જે પણ કામ મંજૂર મેં કરાયા છે અને નવા જે કામો આવશે એ કામોમાં 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કરે, કોઈ હપ્તા પદ્ધતિ ચલાવે, ખોટી રીતે કોન્ટ્રાક્ટરોને ધમકાવીને કોઈ પૈસા લેવા માગતો હશે તે વિસ્તારમાં હું થવા દેવાનો નથી। 100% સાચા કામ, ક્વોલિટી સચવાય, લોકોના કામ સચવાય એના માટે હું 100% વિસ્તારમાં કાર્યરત રહેવાનો છું। આ વિસ્તારના 83,000 લોકોએ મને મત આપ્યા છે, એ લોકોને હું રામ ભરોસે મૂકી ના શકું। મારી જવાબદારી એક સેવક તરીકે જે છે એ ચાલુ રહેવું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।